નમસ્તે મિત્રો, ગૃહિણીના પેજ પર તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે વાત કરીશ વાળ માટેના ઘરગથ્થુ કંડિશનર વિશે. મિત્રો, હાલ બજારમાં વાળને એકદમ સુંવાળા બનાવવા માટે ઘણા પ્રસાધનો મળે છે, પરંતુ તેમાં બારોબાર કેમિકલ રહેલું હોય છે, જેનાથી વાળમાં સમય જતાં નુકસાન થતું હોય છે. વાળને સિલ્કી કરવા માટે જો ઘરેલું ઉપચાર અજમાવીએ તો વાળ સ્વસ્થ પણ બને છે અને કોઈ હાનિ પણ પહોંચતી નથી. તો આજે આપણે જોઈએ કેવા કેવા ઘરેલુ હેર માસ્કથી વાળની સુંદરતા વધારી શકાય છે. આ પ્રયોગ તમે સપ્તાહમાં એકવાર કરી શકો છો. જેમાં પહેલા કંડિશનરની વાત કરીએ તો એ છે મધ તથા કેળાનું કંડિશનર. કેળા અને મધને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને વાળોના મૂળિયાથી લઈને આખા વાળમાં લગાવી શકો છો. આ કંડિશનર લગાવ્યા બાદ તમારે શેમ્પૂથી એકવાર વાળ ધોવાનું રહેશે. કેળાની પેસ્ટ બનાવીને તેમાં નારિયેળ તેલ મિક્સ કરી લો. આ મિશ્રણથી વાળમાં સારી રીતે માલિશ કરીને 20-25 મિનિટ બાદ માત્ર ધોઈ નાખો. મધ પણ એક અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. વાળની ખોવાઈ ગયેલી ચમક પાછી લાવવા માટે તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી ન માત્ર વાળમાં ચમક આવે છે, પરંતુ વાળ મુલાયમ પણ બની જાય છે. તમે કાચા દૂધમાં થોડું મધ નાખીને પણ વાળમાં લગાવી શકો છો. બીજા કંડિશનરની મિત્રો વાત કરીએ તો તે છે ઓલિવ ઓઇલ સાથે એલોવેરાયુક્ત કંડિશનર. આ માસ્કમાં 4-5 ચમચી એલોવેરાનો રસ તથા 2-3 ચમચી ઓલિવ ઓઇલને ભેળવીને પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને બરાબર હલાવવાની જરૂર છે. આ પેસ્ટ તૈયાર થયા બાદ તેને થોડું ગરમ કરવાની પણ જરૂર છે. આ પેસ્ટને સપ્તાહમાં 2 વાર લગાવશો તો વાળની તમામ તકલીફોમાંથી ધીરે ધીરે છુટકારો મેળવી શકશો. મિત્રો, ત્રીજા કંડિશનરની વાત કરીએ તો તે છે ચણાનો લોટ અને દહીં યુક્ત કંડિશનર. ચણાના લોટને દહીં સાથે ભેળવી વાળમાં લગાવવાથી વાળની ગુણવત્તામાં સુધારો થાય છે. ચણાનો લોટ માથાના તાળવાને તાજગી આપે છે, તેમજ વાળનો ગ્રોથ પણ વધારે છે. દહીંમાં એન્ટીઓક્સિડન્ટ અને કેટલાક ફાયદાકારક બેક્ટેરિયા હોય છે, જે માથાના તાળવામાંથી માટી તેમજ અન્ય કચરો હટાવીને વાળને સ્વસ્થ રાખે છે. દહીં વાળ માટે એક યોગ્ય કંડિશનર છે. દહીં વાળને મુલાયમ અને ચમકદાર બનાવવાની સાથે ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. તમે એકલું દહીં પણ વાળમાં લગાવી શકો છો. તો મિત્રો, આ હતી જાણકારી વાળ માટેના બેસ્ટ ઘરગથ્થુ કંડિશનર વિશે. તમને જો આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી આ પેજને સબસ્ક્રાઇબ કરજો. લાઇક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. આવી જ માહિતીઓ સાથે ફરીથી મળતા રહેશું. જય હિન્દ.